અહીં આપણને અનંત ઉકેલ સાથેનું સમીકરણ બનાવવા ખાલી જગ્યા પૂરવાનું કહેવામાં આવ્યું છે. અનંત ઉકેલ સાથેનું સમીકરણ એટલે એવું સમીકરણ જેની બંને બાજુઓ એક સમાન હોવી જોઈએ. તમે કયા એક્સ ને પસંદ કરો છો તે મહત્વનું નથી. તો સૌ પ્રથમ આપણે આ ડાબી બાજુનું સાદુરૂપ આપીએ અને પછી જોઈએ કે જમણી બાજુ તેને સમાન જ બનાવવી હોય તો શું કરી શકાય. સૌ પ્રથમ આપણે આ ચારનું એક્સ ઓછા બે માં વિભાજન કરીએ, તેથી આપણને ચાર એક્સ ઓછા આઠ મળશે. તેમાં આપણે એક્સ ને ઉમેરીશું, બરાબર પાંચ એક્સ વત્તા ખાલી જગ્યા. હવે આપણે અહીં આ ખાલી જગ્યા પૂરવાની છે. ચાર એક્સ વત્તા એક્સ પાંચ એક્સ થાય. આપણી પાસે હજુ પણ ઓછા આઠ છે. હવે તેના બરાબર પાંચ એક્સ વત્તા ખાલી જગ્યા થશે. તો હવે આપણે આ ખાલી જગ્યામાં શું લખી શકીએ જેથી તે એક્સ ની દરેક કિંમત માટે સાચું બને. અહીં આપણી પાસે પાંચ એક્સ ઓછા આઠ છે. જો આપણે આઠ ને બાદ કરીએ અથવા અહીં ઋણ આઠ લખીએ તો તે એક્સ ની કોઈ પણ કિંમત માટે સાચું થશે. જો આપણે અહીં ઋણ આઠ લખીએ તો તમે એક્સ ની કોઈ પણ કિંમત પસંદ કરો તેના માટે આ સાચું થાય. જો તમે કોઈ પણ એક્સ લો, તેને પાંચ વડે ગુણો અને તેમાંથી આઠ ને બાદ કરો તો તે જ એક્સ ને પાંચ વડે ગુણીને તેમાંથી આઠ ને બાદ કરવાને સમાન જ થાય. જો તમે આ સમીકરણને ઉકેલો, બંને બાજુથી પાંચ એક્સ ને બાદ કરો તો તમને ઋણ આઠ બરાબર ઋણ આઠ મળે, જે એક્સ ની કોઈ પણ કિંમત માટે તદ્દન સાચો છે. તો અહીં આપણે ખાલી જગ્યામાં ઋણ આઠ લખી શકીએ. પાંચ એક્સ વત્તા ઋણ આઠ